देश में आवर्षे काळझाळ गरमी पड़वानी चेतावनी। अल्निनोना कारणे मे महीना सुधी आकरी गरमी पड़शे। मार्चथी मे महीनामां आकरी गरमी, लू अने हीटवेवनी आगाही छे। उनाळामां तापमानो पारो 40 डिग्रीथी वधु रहेवानी शक्यता। ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 17,905 જેટલી શિક્ષકોની જગ્યાઓ ખાલી હોવાનો ખુલાસો। કચ્છ જિલ્લામાં સૌથી વધુ 1,532 જગ્યાઓ ખાલી, જ્યારે મહીસાગરમાં 740, બનાસકાંઠા જિલ્લામાં 1,028 અને દાહોદ જિલ્લામાં 1,179 જગ્યાઓ ખાલી। 3-6-8માં 8,672 જગ્યાઓ ખાલી। અમદાવાદમાં મુખ્યમંત્રીના હસ્તે બોન્સાઈ શોનું ઉદઘાટન થયું। 10 માર્ચ સુધી સિંધુ ભવન રોડ પરના ઓક્સિજન પાર્ક નજીક બોન્સાઈ શોનું આયોજન। બોન્સાઈ શોમાં 200-250 વર્ષ જૂના વૃક્ષો રાખવામાં આવ્યા છે। પ્રથમવાર જાપાની ઝેન ગાર્ડનની થીમ પર આ બોન્સાઈ વૃક્ષો મુકાયા। અમદાવાદના પાલડી વિસ્તારમાં 83 કરોડના ખર્ચે બનેલા અંડરપાસનું લોકાર્પણ થયું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। લાંબા સમયથી લોકો આ બ્રિજની લોકાર્પણની રાહ જોઈ રહ્યા હતા। 8 માર્ચે શુક્રવારે મહાશિવરાત્રીનું પાવન પર્વ છે, ત્યારે આવતીકાલથી જૂનાગઢના ભવનાથમાં મહાશિવરાત્રીના મેળાનો થશે પ્રારંભ। શ્રદ્ધાળુઓની ભીડને પહોંચી વળવા માટે 8 પ્રવેશદ્વારનો ઉપયોગ કર્યા છે। જૂનાગઢથી સોમનાથ વચ્ચે વધારાની બસો દોડાવવાનું આયોજન। 8 માર્ચે શિવરાત્રીના પાવન પર્વ પહેલા અમદાવાદના શિવાલયોમાં થઈ રહી છે ખાસ તૈયારીઓ। પ્રાચીન મંદિરોમાંથી એક ચકુડિયા મહાદેવ મંદિર ખાસ તૈયારીઓ કરાઈ। ચકુડિયા મહાદેવ મંદિર કરાશે 12 જ્યોતિર્લિંગની પૂજા। રાત્રે 2 વાગ્યાથી મંદિરમાં રુદ્રાભિષેક શરૂ થશે। સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં શૈક્ષણિક પ્રવાસમાં ટિકિટના દરમાં અપાય 50% છૂટ। એકતાનગરની 8મી ગવર્નિંગ બોડીમાં લેવાયો નિર્ણય। દિવ્યાંગ સરકારી તાલીમ સંસ્થાના ટિકિટ દરમાં 50% છૂટ। શાળા અને સંસ્થાએ ઓળખ કાર્ડ સાથે રાખવાના રહેશે। એફઆઈએસએસએ 2024 માટે જીરું, વરિયાળી, ધાણા, મેથીના પાકનો અંદાજ જાહેર કર્યો છે। ગુજરાતમાં જીરુનું બમણું અને વરિયાળીનું 119% ઉત્પાદન થવાનો અંદાજ। વાવેતર ઘટતા ધાણામાં 44% અને મેથીમાં 28% ઉત્પાદન ઓછું રહેવાનું અનુમાન। અમદાવાદમાં આજથી બોન્સાઈ શોની શરૂઆત થઈ છે। સિંધુ ભવન રોડ પર આજથી બોન્સાઈ શોની શરૂઆત। આ શોમાં 10 વર્ષથી 200 વર્ષ સુધીના આયુષ્ય ધરાવતા વૃક્ષો નાના સ્વરૂપમાં જોવા મળશે। બોન્સાઈ શોની એન્ટ્રી ફી 50 રૂપિયા લેવામાં આવશે। પ્રાથમિક અને માધ્યમિક શિષ્યવૃત્તિ માટે 28 એપ્રિલે પરીક્ષાનું આયોજન। શિષ્યવૃત્તિ પરીક્ષા માટે ફોર્મ 11 માર્ચ સુધી ભરી શકાશે। રાજ્ય પરીક્ષા બોર્ડ શિષ્યવૃત્તિ સંદર્ભે જાહેરનામું બહાર પાડ્યું। આણંદના કરમસદમાં સીએનજી વેનમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ। ઘટનામાં વાહન ચાલકનો આબાદ બચાવ થયો, આગમાં વાહન બળીને ખાક થઈ ગઈ। ખેડાના નડિયાદમાં કારમાં ભીષણ આગ લાગી, રબાડીવાડ વિસ્તારમાં આવેલા શૈશવ હોસ્પિટલ પાસે પાર્ક કરેલી કારમાં આગ લાગી। ફાયર બ્રિગેડની ટીમે આગ પર મેળવ્યો કાબૂ। સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ નહીં। સુરતના ઉધના દક્ષિણ ગુજરાત વીજ કંપનીની કચેરીમાં મોડી રાત્રે આગ લાગી। ડીજીવી સેલની કચેરીની ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ। આગમાં તમામ સામાન બળીને ખાક, સદનસીબે કોઈ જાનહાનિ નહીં। ગઢમાં દામોદર કુંટી ભવનાથ સુધી યોજાયો સાધુ સંતોની રેલી। સનાતન ધર્મની રક્ષા માટે સાધુ સંતોની યોજાઈ સભા અને રેલી। પ્રમુખ સંતો મહંતો સહિત લોકો જોડાયા। ગુજરાતની પૌરાણિક રાજધાની પાટણના સ્થાપત્ય દિવસ પર પુષ્પાંજલિનો કાર્યક્રમ। વનરાજ ચાવડા, સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ જેવા રાજવીઓને પુષ્પાંજલિ અપાઈ। પાટણના સોલંકી વંશના શાસકને કહેવાય છે સુવર્ણકા। કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા નુકસાનીનું વળતર ચૂકવવાની માંગ કરી પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે કૃષિમંત્રી રાઘવજી પટેલને લખ્યો પત્ર। ઉત્તર ગુજરાતમાં માવઠાને કારણે થયેલા પાક નુકસાની બાબતે રજૂઆત કરી નુકસાનીનો સર્વે કરાવી સહાય આપવાની માંગ। રાજકોટમાં 2 દિવસથી વરસતા કમોસમી વરસાદને પગલે ખેડૂતો થયા પરેશાન, ત્યારે કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ કહ્યું કે અનેક વિસ્તારોમાં 1-1.5 ઇંચ વરસાદ પડતા રાયડો, ચણા, ઘઉં અને જીરાના પાકને નુકસાન થયું છે, તેથી તેમણે ખેડૂતોને સહાય આપવાની માંગ કરી। અરવલ્લીમાં છેલ્લા 2 દિવસથી કમોસમી વરસાદ પડતા રવિ પાકને ભારે નુકસાન થયું છે। ખેડૂતોએ વાવેલા ઘઉં, મકાઈ, વરિયાળી, બટાકા જેવા પાકોમાં વ્યાપક નુકસાન। ખેડૂતોએ સરકાર પાસે તાત્કાલિક સર્વે કરાવી સહાયની માંગ કરી। કમોસમી વરસાદને પગલે મહીસાગર જિલ્લાના ખેડૂતોને ભારે નુકસાન થયું છે। ઘઉં, મકાઈ, તલ, કપાસ સહિતના પાકને નુકસાન થતા ખેડૂતોએ રાતા પાણી રોવાનો વારો આવ્યો। ખેડૂતોએ સરકાર પાસે તાત્કાલિક સર્વે કરાવી સહાયની માંગ કરી। સુરતમાં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર સહિત આપના પણ પૂર્વ કોર્પોરેટરો ભાજપમાં જોડાય। 1,000 જેટલા કાર્યકર્તાઓએ ધારણ કર્યું કેસરીઓ। આપ મજૂરા વિધાનસભામાં સંગઠન મંત્રી પણ ભાજપમાં જોડાયા। આપ સુરત શહેરમાં સહસંગઠન મંત્રી પણ ભાજપમાં જોડાયા। લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને પડશે વધુ એક ફટકો। પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર ટૂંક સમયમાં ભાજપમાં જોડાશે। હજી સુધી અમરીશ ડેરે નથી ખોલ્યા પત્તા। 29 ફેબ્રુઆરીએ કોંગ્રેસની જિલ્લા કારોબારીમાં ગેરહાજર રહ્યા હતા। પૂર્વ ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે પોતાની ઉમેદવારી પરત ખેંચી છે। નીતિન પટેલે ચૂંટણી નહીં લડવાનો નિર્ણય લીધો છે। સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને નીતિન પટેલે આપી આ માહિતી।
भरूच बैठक माटे मनसुख वसावाए भाजपे सातमी वक्त मैदान में उतारिया। मनसुख वसावाए 5 लाख करता वधु मतोथी विजेता बनशे तेवो दावो कर्यो। हजूरिया खजूरिया वक्ते पीएम मोदी साथे मनसुख वसावा रह्या हता, तेमनुं इनाम मळ्युं। पंचमहाल भाजपा उम्मीदवार राजपालसिंह यादवे प्रचारना करी दीधा। श्री गणेश मेहसागर जिला में भाजपा कार्यक्रमों साथे मुलाकात करी। भाजपे चालू सांसद रतनसिंह की टिकट कापी, यादव ने आपी छे टिकट। महेश वसावा भाजप चुड़ावा पर छोटू वसावाए आप निवेदन, कहूं कि महेश नासमज छे, मिसगाइड करवामां आव्यो छे। महेश भाजप के अन्य पार्टी में जशे तो समाजनुं भलू नहीं थाय, हूँ आरएसएस नो विरोधी छू, मारो छोकरो जाए तो पण विरोध करीश। राहुल गांधी की न्याय यात्रा गुजरात प्रवेश पहला कांग्रेस ने मोटो फटको पड़ो। कांग्रेस ने विद्यार्थी पांखना होद्देदारों ने कार्यक्रमों मोटी संख्या में राजीनामु आपशे। सक्रिय सीनियर नेताओं अन्याय, बिन सक्रिय लोगों ने होद्दो आप सहित मुद्दे ने सुना होद्देदारों थे नाराज। पंचमहाल गोधरा में राहुल गांधी की न्याय यात्रा ने पगले योजाई कांग्रेस की बैठक। कांग्रेस नेता अर्जुन मोढवाड़िया ने मधुसूदन मिस्त्री सहित नेताओं हाजर रहा।